નમસ્તે મિત્રો, આજે ગુજરાતની અંદર એક સામાન્ય ચર્ચાનો વિષય બન્યો છે સરદાર સાહેબની પ્રતિમા. જનતા વચ્ચે મારે વાત મૂકવાની ઈચ્છા થઈ કે સરદાર સાહેબની પ્રતિમા મૂકવાવાળા લોકો 182 મીટર ઊંચી સૌથી મોટી વિશ્વની પ્રતિમા એ બનાવી અને એની જે કંઈ રાજકીય જે બટોરવાની જે વાત છે, જે માઇલેજ મેળવવાની વાત છે, એ મેળવે એનો કોઈ વાંધો નહીં. કારણ કે સરદાર સાહેબની પ્રતિમા 182 નહીં 364 મીટર બને તો પણ સરદાર સાહેબને આ દેશ ઋણ ચૂકવી શકે એવી પરિસ્થિતિમાં નથી. એ સરદાર હતા, એ લોખંડી પુરુષ હતા. પણ અહીંયા મુદ્દા એ છે, ચર્ચાનો વિષય એ બને છે કે સરદાર સાહેબને અન્યાય, સરદાર સાહેબની પ્રતિમા મોટી બનાવવી, સરદાર સાહેબને ગાંધી અને ગાંધી વિચારધારાના લોકોથી જુદા કરવા, કોંગ્રેસ પક્ષથી જુદા કરવા, અને એને સરદાર સાહેબનો સૌથી મોટો જે સમર્થક વર્ગ છે એને કંઈ ને કંઈ રીતે રાજકીય રીતે કોંગ્રેસથી જુદો કરી અને હાંસલ કરવા માટે એ એકદમ ભયાનક મનસૂબો ભારતીય જનતા પાર્ટીનો આમાં કંઈક બહાર નીકળી રહ્યો છે. સરદાર સાહેબને પ્રતિમા મોટી બનાવતા પહેલાં ભારતીય જનતા પાર્ટીને આપણે એના વિચારધારાને, સરદારની વિચારધારા ક્યારેય સુસંગત નહોતી. જે લોકો એક વિચારધારાના સુસંગત લોકો હોય છે એના ફોલોઅર્સ હોય છે. સરદાર સાહેબની પ્રતિમા બનાવવા પાછળ સરદાર સાહેબની વિચારધારાથી માંડી, વ્યક્તિત્વથી માંડીના કામથી માંડીને ક્યારેય તે ભારતીય જનતા પાર્ટીને વિચારધારાને સરદાર સાહેબે કોઈ દિવસ પ્રમોશન નથી આપ્યું. ભારતીય જનતા પાર્ટી જેની ફરજંદ છે એ આરએસએસ વિચારધારાને સરદાર સાહેબે તો એક સમયે એને પ્રતિબંધ લગાવ્યો હતો. હવે આ સરદાર સાહેબને ઇઝ બેઝિકલી કોંગ્રેસી વિચારધારાની સરદાર સાહેબ, ગાંધી વિચારધારાને વરેલા સરદાર સાહેબ, એ સરદાર સાહેબની પ્રતિમા મોટી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને કેમ પાછું વળવાની ઈચ્છા થઈ છે સરદાર સાહેબ તરફ? આ પ્રશ્ન દેશની જનતા વચ્ચે આવી ગયો છે. નંબર બે, સરદાર સાહેબ ની પ્રતિમા મોટી બનાવતા પહેલાં ભારતીય જનતા પાર્ટીએ સરદાર સાહેબના વિચારોને પાચન કરવાની પહેલાં જરૂર છે. એના પહેલાં સરદાર સાહેબના સમર્થક બનતા પહેલાં એની વિચારધારાને વણી એના વર્તનમાં મૂકવાની જરૂર છે કે સરદાર સાહેબે શું કરીને ગયા હતા અને કઈ વિચારધારાના વ્યક્તિ હતા. સરદાર સાહેબ કોઈને ઢીચણીએ નહોતા પડ્યા. સરદાર સાહેબને વડાપ્રધાન બનવા માટે થઈને અન્યાય થઈ ગયો એ તમારી ફલશ્રુતિ છે, દેશની નહીં. ગાંધી વિચારધારા એના ગાંધીના મૂલ્યોને વરેલા ગાંધીજીને સમર્પિત સરદાર સાહેબને એક વખત પણ વાત નથી થઈ કે એને અન્યાય થયેલો છે કે અન્યાય નથી થયેલો. સરદાર સાહેબના સમર્થકો કે ક્યારેય એવું નથી કીધું કે મને ગાંધીજી સરદાર સાહેબને અન્યાય થયો હતો. ભારતીય જનતા પાર્ટી ઠેકો છે નો લેશે. ભારતીય જનતા પાર્ટી તો એ ઠેકો લેવા જેવો છે કે આ વડાપ્રધાન અત્યારના બન્યા છે, એમને અને એમના ગુરુ એ વિચારધારા એ સંબંધો હતા, એ સરદાર સાહેબના અને ગાંધીજીના સંબંધો હતા એવું મેં સાબિત કરવા માગો છો? તો પહેલાં એ બતાવો દેશને કે અમે કઈ રીતે વડાપ્રધાન બનેલા છીએ અને વડાપ્રધાન માટે જે અન્યાય થયો છે એનો પ્રચાર પ્રસાર આપણે કયા અર્થે કરી રહ્યા છીએ. દેશ જાણે છે. બીજી વાત, સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ થઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાનો નારો આખા દેશમાં જોરશોરથી ચલાવવામાં આવ્યો. દેશની દુનિયાને બહુ બધું મોટું, દેશમાં બહુ મોટી મોટી વાતો કરવામાં આવી. મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયાના ભાગે આ મૂર્તિ બનાવવાની હતી. આ મૂર્તિની અંદર સિમેન્ટ અને અહીંનો સ્થાનિક મટીરિયલ બાદ કરતાં ટેકનોલોજી, મટીરિયલ, ટીમ કે કોઈ પણ કંપની આ દેશની નથી. આ ચાઇનીઝ અને મલેશિયા અને અન્ય દેશોના લોકો કામે લાગેલા છે, એની ટેકનોલોજી કામે લાગે છે અને સરદાર સાહેબની મૂર્તિ મોટી બની રહી છે. મારે પૂછવું છે એ લોકોને, મેક ઇન ઇન્ડિયાના શબ્દ પ્રયોગથી તમે શું ફલશ્રુતિ દેશને બતાવવા માગી છે? અને મેક ઇન ઇન્ડિયાના ભાગે બનાવેલો તમારો પ્રોજેક્ટ ને તમારી જે અભરાઈ કરેલી મોટી મોટી વાતો એ સરદાર સાહેબની મૂર્તિમાંય તમે ફેલ ગયા. મેક ઇન ઇન્ડિયામાં તમારી પાસે મૂર્તિ બનાવવા માટેની સફિશિયન્ટ ટેકનોલોજી નહોતી, તો તમારે એ પહેલાં હાંસલ કરવી હતી. સરદાર સાહેબની મૂર્તિમાં તો તમારે મેક ઇન ઇન્ડિયાનો નારો લગાવવો હતો, એ પ્રમાણે તમારું વર્તન કરવાની જરૂર હતી. ચાઇનાથી તમે બધી વસ્તુ મગાવી અને આપણે એવું કહીએ છીએ કે માત્ર ને માત્ર એના બીબા બનીને આવે છે, બાકી બને છે તો અહીંયા જ. સાહેબ, તમે બનાવો છો એ ચાઇનીઝ લોકો 200-300 ત્યાં એન્જિનિયર કક્ષાના કામ કરે છે. અને તમને મારે યાદ અપાવું છે અને દેશની જનતા પણ જાણે, સરદાર સાહેબ એના અવસાન પહેલાં 1.25 મહિના પહેલાં 7 નવેમ્બર 1950 ના રોજ સરદાર સાહેબે એક નહેરુજીને એક પત્ર લખ્યો હતો.
એ પત્રની અંદર એમને લખ્યું હતું કે ચીન સાથે આપણે દોસ્તી મનાવવાની જરૂર નથી, ચીન આપણી સાથે દોસ્તી કરવાનો માત્ર ઢોંગ કરે છે, અને એમને સાથે આપણે દોસ્તીનો વ્યવહાર કરશું તો પણ આપણે કોઈ ફાયદામાં નથી, એનાથી ચેતતું રહેવાની વાત સરદાર સાહેબે કીધેલી. હવે હું એક વસ્તુ એ કહેવા છું કે ઇતિહાસના પાના ઉપર પડેલી સરદાર સાહેબના જે માનસિક તમામ ફિટ થયેલું કે ભાઈ આ ચીન આપણને લાભના નથી, યુનાઇટેડ નેશન્સની અંદર એને સભ્ય બનવા માટે થઈને ભારતનું સમર્થન લેવા માટે માત્ર ને માત્ર ખોખલી દોસ્તી લગાવવા માટે થઈને આપણી સાથે રિલેશનમાં બેઠેલી છે. આ વસ્તુ પણ એને મૂર્તિ બનાવવા માટે થઈને કંપનીઓને ઓર્ડર દેતી વખતે યાદ ન આવ્યું. સરદાર સાહેબના પેગડામાં પગ ફિટ કરવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો એટલો ખરાબ મનસુમો, એને એ નફરત કરનારા કન્ટ્રીના લોકો પાસે એની મૂર્તિ બનાવડાવો છો તમે લોકો? આ બધી વસ્તુ વિચારોની છે. સરદાર સાહેબ ગાંધી એ જે વિચારોથી જે જીવન જીવા, જે દેશને રાજનીતિની અંદર જે સારો માહોલ આપીને ગયા છે, એ માહોલ બગાડવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિચારધારાના લોકો કરી રહ્યા છે. બીજી એક વાત કરવાની ઈચ્છા થાય છે કે સરદાર સાહેબની સામે જે રીતે એક એટમોસ્ફિયર ઊભું કરવામાં આવ્યું છે, મતલબ એમની સામે એટલે કે સરદાર વિચારધારા અને ગાંધી વિચારધારાની સામે મોટો ભાગ એવો ફોલોઅર્સ જે છે એને એક ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિચારધારાને ફેરવવા માટે આ મૂર્તિનું ફલશ્રુતિ કરવાનો એક પ્રયત્નના ભાગે દેશને આ મૂકવામાં આવ્યું છે. પણ મને એવું લાગે છે કે આ દેશ બહુ સમજદાર દેશ છે, વિચારધારાઓથી બહુ પરિપક્વ દેશ છે. ગાંધી વિચારધારા શું હતી અને RSSની ફાંસીવાદી વિચારધારા શું હતી એનો જોટો ભેગો થઈ શકે એવી પરિસ્થિતિ નથી. આજે ગુજરાતીઓને 182 મીટર ઊંચી પ્રતિમા સરદાર સાહેબની બનાવીને સરદાર સાહેબના ફોલોઅર્સ પાટીદારોને ફોલોઅર્સને ભેગા કરી અને એમની પાસેથી એક છુપો મનસૂબો સિદ્ધ કરવાની એક વાત એમને મૂકી અને એને કબજે કરવાની વાત છે, એક રાજકીય મોટું ષડયંત્ર છે. માત્ર રાજનીતિ, દેશ નહીં, અમે ક્યાંય જનતા કશે જગ્યાએ નહીં, વાત દેશ અને જનતા આ બાબતે સાથે જ રહે એવી મારી નમ્ર વિનંતી છે. બીજી વાત, રામ, ગાય, ગંગા, ગાંધી, હવે સરદાર. 25 વર્ષની અંદર પહેલાં રામને યાદ કરી અને દિલ બહેલાવવાની વાત કરી અને વિશ્વાસ સંપાદાની વાત કરી, પછી ગાયને યાદ કરી, પછી ગંગાને માં ગંગા કરીને યાદ કરી, બધા બધા શબ્દો બહુ બધી વાતો કરી છે, અને પછી ગાંધી. હવે મને એ વિચાર કરો તમે કે ગાંધી મહાત્મા મંદિર બનાવ્યું, ગાંધી શબ્દનો પ્રયોગ ન કર્યો, અને મહાત્મા મંદિર બનાવનારા લોકો કોણ? મહાત્માજીને ગોળી દેનારા લોકોએ મહાત્મા મંદિર બનાવ્યું. કેટલો પસ્તાવો થતો હશે આ લોકોને કે પછી એ દુનિયાને તરકટના ભાગે બનાવ્યું છે. બે વસ્તુનો હજી પરિભાષા નથી સમજાય એમ. જે લોકોએ મહાત્માને ગોળીએ દીધા કોઈ જગ્યાએ નહીં, મહાત્મા ગાંધીજીની RSSની દુકાનની અંદર એની ક્યાંય છબી લગાડી નથી રાષ્ટ્રપિતાની, એ લોકો મહાત્મા મંદિર બનાવે? એ લોકો મહાત્મા મંદિર બનાવે અને એનો વિશ્વાસ સંપાદન કરો? ખબર પડી ગઈ ભારતીય જનતા પાર્ટીને કે આપણી RSSની દુકાન આખા ભારતને રાજકીય રીતે કબજે કરવા માટે ટૂંકી પડશે. એટલે ગાંધી વિચારધારા લીધી, સરદાર વિચારધારા લીધી, શાસ્ત્રી વિચારધારા લીધી, આ બધી વિચારધારા લેનારા જે આગેવાન આપનારા આગેવાનો હતા એ કોંગ્રેસીઓ હતા. એ કોંગ્રેસ વિચારધારા આઝાદી ચળવળનામાં ભોગ આપનારા માટે, લોહી રેડનારા માટે, લોહી રેડનારા લોકો, જેલમાં જેલ ભોગવેલા લોકો હતા. એ લોકોને કંઈ ને કંઈ હાયર કરવાનું કામ, આવા કંઈક ને કંઈક પ્રતિમા મૂર્તિ ઊંચી બનાવો, કંઈક મહાત્મા મંદિર બનાવો, કંઈ ને કંઈ રીતે એને કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારાથી જુદા કરી એના ફોલોઅરને પોતાની મોટી દુકાન કરવાનો એક રાજકીય તરજબો છે, તસમો છે. એમાં કોઈ પ્રકારનું એમાં સંવેદના જેવી વસ્તુ કે રાષ્ટ્રભાવના કે દેશની જનતાની સુખાકારી આમાં કશી જગ્યાએ કાંઈ નથી રહ્યું. બાકી પણ એમ જરૂર હોય એ માગી લેતા હતા, જરૂર હોય એમાં ડરવાનો પ્રશ્ન કે અન્યાયનો પ્રશ્ન સરદાર સાહેબે પોતાની જીવનમાં અનુભવ્યો નથી. એ વિદ્યાપીઠની અંદર પણ જ્યારે પણ વાઇસ ચાન્સલર કે જે પ્રમુખ પોસ્ટ ઉપર જ્યારે નિમણૂક આપવાની પરિસ્થિતિ જ્યારે દેશને આવી ત્યારે એ સામેથી કીધું કે હું આ જગ્યા ઉપર સ્વેચ્છાએ કામ કરીશ, અને સરદાર સાહેબે વિદ્યાપીઠમાં કામ કર્યું અને ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ તરીકે વર્ષો સુધી કામ કર્યું. આ હતા સરદાર. સરદારની સામે આપણે ચર્ચાઓ કરીએ એટલી ઓછી છે, સરદારની સાથે ચર્ચાઓમાં કરવામાં એક જ મુદ્દો છે, સરદારના વિચારો ધોરણે પચાવીએ, આ દેશ પચાવે. અને જે રીતે સરદાર સાહેબે એક નિડરતાપૂર્વક કામ કર્યું છે એ નિડરતાને સામે રાખી અને દેશનો વહીવટ થાય એ બહુ જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિની અંદર જે માટીપગા લોકો
જે છીછરા માઇન્ડવાળા લોકો સરદારને જે સમજીને જે રીતે મેસેજ ફેંકે છે દુનિયાની સામે ને દેશની સામે, એ બંધ કરે. કારણ કે સરદાર સાહેબ જે છે એ છીછરા માઇન્ડના નહોતા, એ લોખંડી પુરુષ હતા, એટલા મૃદુ હતા અને દેશ માટે લાગણીવશ થઈ અને પ્રભાવિત થઈ આ દેશમાં એને કામ કર્યું છે. એટલે નતમસ્તકે, આ દેશ કાયમના માટે સરદાર સાહેબનો ઋણી છે, ઋણી રહેશે અને ઋણી વર્ષો છે. એને સતત નમન કરી અને આપણે સૌએ એમના વિચારોને પચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ, જય હિન્દ.